સોવરેઇન ગોલ્ડ બોન્ડના પ્રથમ ઇશ્યુનો નફો જોઈને નિશા ખુશ થઈ રહી છે. રોકાણ માટે નવો ઇશ્યુ ક્યારે આવશે તેની આતુરતાથી રાહ જોઈ રહી છે. નિશાની ઈચ્છા હવે પૂરી થઈ રહી છે. કેન્દ્ર સરકાર ફરી એકવાર બુલિયન માર્કેટથી સસ્તું સોનું વેચી રહી છે. આરબીઆઈ સોવરેઇન ગોલ્ડ બોન્ડની બે નવી સિરીઝ એટલે કે SGB બહાર પાડી છે. જો નિશાની જેમ તમે પણ સસ્તું સોનું ખરીદવા ઈચ્છો છો તો તમારા માટે આ એક મોટી તક છે. ગોલ્ડ બોન્ડ એક સરકારી યોજના છે જે 8 વર્ષમાં મેચ્યોર થાય છે. સોવરેઇન ગોલ્ડ બોન્ડ 2023-24 ત્રીજી સિરીઝ 18 ડિસેમ્બરે ખુલી હતી અને 22 ડિસેમ્બરે બંધ થઈ. બોન્ડ ઇશ્યુ કરવાની તારીખ 28 ડિસેમ્બર 2023 હતી. જો તમે કોઈ કારણસર ડિસેમ્બરમાં તક ચૂકી ગયા છો તો તમને ફેબ્રુઆરીમાં ફરી એકવાર તક મળશે. તમે સિરીઝ 4માં 12-16 ફેબ્રુઆરી વચ્ચે રોકાણ કરી શકો છો. આરબીઆઈ આ વર્ષે SGBની બે સિરીઝ પહેલેથી જ બહાર પાડી ચૂકી છે. કેન્દ્રીય બેંકે 19-23 જૂન વચ્ચે પ્રથમ અને 11-15 સપ્ટેમ્બર વચ્ચે બીજી સિરીઝમાં રોકાણ કરવાની તક આપી. સિરીઝ 1માં સોનાની કિંમત 5,926 રૂપિયા અને સિરીઝ 2માં 5,923 રૂપિયા પ્રતિ ગ્રામ હતી. તમે ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને રીતે ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકો છો. જો તમે ઓફલાઈન રોકાણ કરવા ઈચ્છો છો તો તમે પોસ્ટ ઓફિસ અથવા પસંદ કરેલી બેંકોની શાખામાં જઈને ફોર્મ ભરીને આ બોન્ડ ખરીદી શકો છો. ઓનલાઈન ખરીદી કરવા માટે તમારે આરબીઆઈ અને અન્ય બેંકોની વેબસાઇટ મારફતે અરજી કરવી પડશે. આ ઉપરાંત તમે સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન, મુખ્ય એક્સચેન્જો, NSE અને BSE દ્વારા પણ ગોલ્ડ બોન્ડ ખરીદી શકો છો. SGBની ઓનલાઈન ચુકવણી કરવા પર પ્રતિ ગ્રામ તમને 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે અને આ રીતે તમે બુલિયન માર્કેટની સરખામણીએ 500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું સોનું ખરીદી શકો છો. એક્સચેન્જમાંથી બોન્ડ ખરીદવા માટે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. દેશનો પહેલો ગોલ્ડ બોન્ડ 30 નવેમ્બર 2015 રોજ બહાર પાડવામાં આવ્યો હતો, જે 30 નવેમ્બર 2023 રોજ મેચ્યોર થયું હતું. આ બોન્ડ્સ 2,684 રૂપિયા પ્રતિ યુનિટના દરે વેચાયા હતા. એક યુનિટ 1 ગ્રામ સોનાની બરાબર હોય છે. નિશાએ ત્યારે 100 ગ્રામ સોના માટે 2,68,400 રૂપિયાનું રોકાણ કર્યું હતું અને હવે આ બોન્ડની મેચ્યોરિટીની કિંમત 6,132 રૂપિયા પ્રતિ યુનિટ નક્કી કરવામાં આવી. આ રીતે નિશાને 100 યુનિટ માટે 6,13,200 રૂપિયા મળ્યા. આ રિટર્ન મૂળ રોકાણ 2,68,400 રૂપિયા કરતાં 128.46% વધુ છે. ચક્રવૃદ્ધિ આધારે વાર્ષિક રિટર્ન 10.88% જ થયું છે. જ્યારે નિશાએ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કર્યું ત્યારે તેના પર વાર્ષિક 2.75% ફિક્સ્ડ વ્યાજ હતું. આરબીઆઈએ સપ્ટેમ્બર 2016 સિરીઝમાં વ્યાજદર ઘટાડીને 2.5% કર્યું. વ્યાજની ચૂકવણી અર્ધવાર્ષિક ધોરણે રોકાણકારના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે. એક યુનિટ પર 2.75% દરે નિશાને 8 વર્ષમાં વ્યાજમાંથી 59,048 રૂપિયાની કમાણી થઈ. કુલ રિટર્ને ઉમેરીએ તો નિશાને 6,72,248 રૂપિયાની કમાણી થઈ. એકંદરે જોઈએ તો નિશાને 150.46% રિટર્ન મળ્યું છે. CAGRના આધારે આ રિટર્ન 12.16% થાય છે. પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટ જિતેન્દ્ર સોલંકી કહે છે કે SGB એ સોનામાં રોકાણ કરવાની સલામત અને અસરકારક રીત છે. તે તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા માટે અને ફિઝિકલી ગોલ્ડ ખરીદવાની તમામ પ્રકારની મુશ્કેલીઓથી બચવા માટેની એક સારી રીત છે. દરેક વ્યક્તિએ તેના પોર્ટફોલિયોમાં ઓછામાં ઓછા 10% હિસ્સો સોનાના રૂપમાં સામેલ કરવો જોઈએ. આ રોકાણ SGB અને ETF દ્વારા પણ કરી શકાય છે. RBIના નિયમો હેઠળ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માટે વ્યક્તિએ ઓછામાં ઓછું 1 ગ્રામ સોનું ખરીદવું પડશે. કોઈપણ વ્યક્તિ એકસાથે વધુમાં વધુ 500 ગ્રામ સોનું ખરીદી શકે છે. એક નાણાકીય વર્ષ માટે આ મર્યાદા 4 કિલોગ્રામ છે. કેટલીક સંસ્થાઓ માટે આ મર્યાદા 20 કિલોગ્રામ સુધી છે. SGB રોકાણ પર હવે વાર્ષિક 2.5% વ્યાજ મળી રહ્યું છે અને આ આવક રોકાણકારની વાર્ષિક આવકમાં ઉમેરવામાં આવે છે. આ રકમ પર રોકાણકારના સ્લેબના આધારે ટેક્સ લાગે છે. બોન્ડની મેચ્યોરિટીથી થતી આવક સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી હોય છે. આ રીતે સોનામાં રોકાણ કરવા માટે SGB એક શ્રેષ્ઠ વિકલ્પ છે. નિશાની જેમ તમારી પાસે પણ બુલિયન માર્કેટમાંથી સસ્તું સોનું ખરીદવાની મોટી તક છે. ફિઝિકલ ગોલ્ડમાં રોકાણની સરખામણીમાં આ વિકલ્પ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.